નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પ્રકરણ દસ સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ જેમાં આપણે ત્રિકોણ રચવાનો છે રકમ ક્યાંક આવી આપેલી છે ડીઈ બરાબર પાંચ સેમી ડીએફ બરાબર ત્રણ સેમી અને માપખૂણો ઈડીએફ બરાબર નેવુંશ હોય તેવો ત્રિકોણ ડીઈએફ રચો સૌ પ્રથમ ડીઈ બરાબર પાંચ સેમી આપણે લઈ લઈએ જે માપપટ્ટીની મદદથી તમે દોરી શકો છો અથવા પરિકરની મદદથી પણ દોરી શકાય છે એક રેખા લઈ લીધી આપણે છે કિરણ લઈ લીધું છે હવે એમાં ડી બરાબર પાંચ લેવાનું છે તો પરિકરની મદદથી વ્યવસ્થિત તમે લઈ શકો છો માપપટ્ટીની મદદથી પણ લઈ શકો છો ડી બરાબર પાંચ સેમી તો આ પાંચ સેમી ડીઈ બરાબર મળી ગયો છે હવે ડી ખૂણો છે ઈડીએફ એ નેવ લેવાનો છે એટલે કે એ નેવ ખૂણો આપણે બનાવવાનો છે તો કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા લઈ અને ડીમાંથી અર્ધવર્તુળ દોરતા આ રીતે ત્યારબાદ તેટલી જ ત્રીજા લઈ અને આ રીતે એક ચાપ મારીશું ત્યારબાદ તેટલી ત્રીજે લઈ અને બીજી ચાપ મારીશું હવે જે બંને ચાપ મારી તે બંનેને કેન્દ્ર તરીકે રાખી અને ઉપર એક ચાપ મારીશું અને બંને ચાપ જ્યાં છેલી છે તેમાંથી અને ડીમાંથી રેખા આપણે પસાર કરીએ કિરણ પસાર કરીએ જેથી આપણને ડી ખૂણો છે એ નેવું ઊંચનો એટલે કે કાટખૂણો ખૂણો મળી જશે ત્યારબાદ એફ બરાબર ત્રણ તો ડીમાંથી અહીંયા એફ બિંદુ ત્રણ સેમીના અંતરે છે તો આપણે ત્રણ સેમી માપી લઈએ તો આ ત્રણ સેમી અંતર આપણે લઈ લીધું છે તો એ ડીને કેન્દ્ર રાખી અને ચાપ મારવાની રહેશે તો તમે જોઈ શકો છો અહીંયા ચાપ મારી છે ત્યાં કયું બિંદુ આવશે એફ એટલે ડીએફ આટલું અંતર છે એ ત્રણ સેમી થઈ ગયું છે હવે એફ અને ઈને જોડી દઈએ એફ અને ઈને જોડી દઈએ તો આપેલ કાટકોણ ત્રિકોણ છે તે માંગેલો ત્રિકોણ છે તો આ હતી રચના પહેલી સ્વાધ્ય દસ પોઈન્ટ ત્રણ ત્યારબાદ બીજી રચના એક સમધી બાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુના માપ છ પોઈન્ટ પાંચ સેમી અને તેમની વચ્ચેનો ખૂણો એકસો દસનો હોય તો સૌ પ્રથમ આપણે છ પોઈન્ટ પાંચ સેમી સીધું જ માપપટ્ટીની મદદથી લઈ લઈએ ઝીરોથી સ્ટાર્ટ કરી અને છ પોઈન્ટ પાંચ સુધી લીધું છે તમે જોઈ શકો છો ત્યારબાદ આ જે માપ છે તેને બિંદુ વડે દર્શાવી દઈએ એ બી એટલે કે એ બી રેખાખંડ છે તે છ પોઈન્ટ પાંચ સેમીનો થઈ ગયો છે હવે બી જે ખૂણો છે બી ખૂણો તે આપણે એકસો દસ અંશનો બનાવવાનો છે જેથી આ પણ છ પોઈન્ટ પાંચ અંશ થઈ જાય તો તેના માટે તમે કોણ માપકનો ઉપયોગ કરી શકો છો આ રીતે કોણ માપક રાખી અને એકસો દસ અંશનો ખૂણો કોણ માપકની મદદથી સીધો જ આપણે લઈ લેવાનો રહેશે આ એકસો દસ અંશનો ખૂણો મળી જશે અને એકસો દસ અંશનો ખૂણો મળ્યો ત્યાં આપણે કિરણ રચી લઈએ હવે એકસો દસ અંશનો ખૂણો મળ્યો છે ત્યાં આપણે હજી એક છ પોઈન્ટ પાંચ સેમી માપ લેવાનું છે તો તે પણ આપણે પરિકરની મદદથી લઈ લઈએ છ પોઈન્ટ પાંચ સેમી અને બીમાંથી બીને કેન્દ્ર રાખીને ચાપ મારીશું તો આ પણ છ પોઈન્ટ પાંચ સેમી મળી ગયું છે તેને નામ આપી દઈએ સી હવે એ અને સી ને જોડી દઈએ તો તેથી મળતો ત્રિકોણ છે તે આપણને મળી જાય છે આ એકસો દસ અંશનો ખૂણો છે તો આ રીતે જે બે માપ સરખા હોય છ પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ પાંચ એ સમજવી બાજુ ત્રિકોણ કહેવાય છે અને તેમાં બે સરખા માપ વચ્ચેનો ખૂણો એકસો દસ અંશ મળે છે ત્રીજો દાખલો લઈ લઈએ બીસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી એસી બરાબર પાંચ સેમી અને માપ ખૂણો સી બરાબર સાઠ અંશનો હોય તો સૌ પ્રથમ એસી અને બીસી એમાંથી કોઈ પણ એક માપ પસંદ કરવાનું રહેશે તો આપણે બીસી માં પસંદ કરીએ સાત પોઈન્ટ પાંચ સેમી જે રેખા મદદથી આપણે ફૂટપટ્ટીની મદદથી રેખા દ્વારા દર્શાવીશું તો આ સાત પોઈન્ટ બી અને સી હવે સી છે એ સાઈન્ટ હાઉસ નો ખૂણો બનાવો છે તો અનુકૂળ ત્રીજા લઈ અને સી ને કેન્દ્ર લેવાનું છે તો સીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અને ત્યારબાદ તેટલી જ ત્રિજ્યા લઈ અને અહીંથી એક ચાપ મારીશું જેથી સી ખૂણો છે એ સાઈઠ હાઉસ નો મળી જશે તો આ બે બિંદુને જોડી દઈએ જે ચાપ છેદી અને સી બિંદુ તો આપણને એક કિરણ મળશે એ કિરણ ઉપર એ બિંદુ છે તો એ બિંદુ શોધવા માટે એ સી બરાબર પાંચ સેમી આપેલું છે તો સીમાંથી એનું અંદર પાંચ સેમી લેવું પડશે તે આપણે માપ મદદથી લઈ લઈએ તો અહીં પાંચ સેમી લીધું છે અંદર હવે હું સીને કેન્દ્ર રાખી અને કિરણ પર ચાપ મારી દઈશ તો આપેલ બિંદુ આપણને એ મળી ગયેલ છે હવે એ અને બીને જોડી લઈએ તો જે ત્રિકોણ મળે છે તે આપણને રચવાનો કહ્યું હતો તો આ તો દાખલા નંબર ત્રણ હવે સ્વાધ્યાય દસ પોઈન્ટ ચાર જેમાં પ્રથમ દાખલો આપણને આપેલો છે માપખૂણો એ બરાબર સાહીઠ અંશ બી બરાબર ત્રીસ અંશ અને એબી બરાબર પાંચ હોય સેમી હોય તેવો ત્રિકોણ એ રચો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એબી બી બરાબર પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ આઠ લેવાનું છે આપણે પરફેક્ટ માપ લેવું પડશે કે પાંચ પછી આઠ આકાશ સુધી તમારે આગળ વધવાનું રહેશે તો આ પાંચ પોઈન્ટ આઠ સેમી માપ લઈ લીધું છે એ અને બી આ આપણને પાંચ પોઈન્ટ આઠ સેમી મળી ગયું છે ત્યારબાદ ખૂણો એ છે એ સાઈઠ હાઉસનો દોરવાનો છે તો અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અને એને કેન્દ્ર રાખી અને આ રીતે અર્ધવર્તુળ દોરવાનું છે ત્યારબાદ જે જગ્યાએ આપણે ચાપ મારી હતી તે જગ્યાના રેખા પરના કેન્દ્ર કિનાગઢના કેન્દ્ર આગળથી બીજી ચાપ મારીશું તેટલી ત્રીજા લઈ તો આ જે ખૂણો બની ગયો તે સાઈઠ હાઉસનો બનેલો છે એટલે ખૂણો એ છે એ સાઈઠ હાઉસનો આપણને મળી ગયેલ છે ત્યારબાદ ખૂણો બી છે એ ત્રીસ અંશનો બનાવવાનો છે તો અનુકૂળ ત્રીજા લઈ અને વળી પાછું આપણે ચાપ મારીશું સેમ પ્રોસેસ જે આપણે એક આગળ કરી હતી તે જ પ્રોસેસ તો આ ખૂણો સાઠ અંશનો મળી ગયો છે હવે સાઠ અંશનો ખૂણો આપણે દોરો નથી આપણે ત્રીસ અંશ એટલે આ બંનેને કેન્દ્ર રાખી અને અહીં ચાપ મારવાની છે તો સેજ આપણે ત્રીજા ઘટાડી દઈશું અને હવે બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને ચાપ મારીશું તો બંને ચાપ જ્યાં છેદી છે તે ખૂણો બીમાંથી દોરતા કિરણ દોરતા આપણને ત્રીસ અંશનો ખૂણો મળે છે તો આ રીતે આપણે બીમાંથી કિરણ લઈ લીધું છે જે ખૂણો બી છે એ ત્રીસ અંશનો દર્શાવે છે તો આપણને એની મેળે જ જ્યાં બે કિરણ છેદ્યા છે ત્યાં આપણને સી બિંદુ મળી ગયેલ છે તો ત્રિકોણ એબીસી જે માગેલો છે એ ત્રિકોણ છે ત્યારબાદ દાખલા નંબર બે ત્રિકોણ પિક્યુઆર રચો જેમાં પીક્યુ બરાબર પાંચ સેમી હોય અને પિક્યુઆર માપખૂણો પીક્યુઆર બરાબર એકસો પાંચ અંશ હોય અને ક્યુઆરપી બરાબર ચાલીસ અહીં આર બરાબર એકસો પાંચ એટલે કે ખૂણો ક્યુ છે વચ્ચેનું માપ એ એકસો પાંચ અંશ છે તેવી જ રીતે ખૂણો આર છે તેનું માપ ચાલીસ અંશ છે તો હવે ત્રીજો ખૂણો આપણને છે એ મળી જવો જોઈએ એણે આપણને સૂચના આપી છે ત્રિકોણના ત્રણેય માપના ખૂણાના સરવાળાનો ગુણધર્મ એકસો એંસી ત્રણેય ખૂણાનો સરવાળો થાય છે તો એકસો પાંચ અને એમાં આપણે ચાલીસ ઉમેરી દઈએ તો એકસો પિસ્તાલીસ થશે બંને ખૂણાનો સરવાળો તેમાંથી એકસો પિસ્તાલીસ અંશ બાદ કરી દઈએ તો એકસો એસી માંથી એકસો પિસ્તાલીસ અંશ બાદ કરતાં પાંત્રીસ નો ખૂણો જે ખૂણો એ છે આપણને મળે છે ખૂણો પી છે આપણને મળે છે હવે આપણે PQ બરાબર સૌ પ્રથમ પાંચ સેમી લઈ લઈએ તો અહી પી ક્યુ બરાબર પાંચ સેમી લઈ લીધું છે હવે ખૂણો ક્યુ છે એ એકસો પાંચ અંશ આપણે લેવાનો છે તો ખૂણો ક્યુ છે એકસો પાંચ અંશ આપણે લઈ લઈએ કોણ માપક એકસો પાંચ અંશ આપણે લેવાનું છે તો આ સો અને એકસો દસ વચ્ચે આવશે એકસો પાંચ અંશ તો ખૂણો ક્યુ છે એ એકસો પાંચ અંશ આપણને મળી જશે જે આપણને આપેલો છે તો તેમાંથી એક કિરણ આપણે દોરી લેલી હવે માખું નો પી છે તે આપણને પાંત્રીસ અંશ મળે છે તો તે પણ આપણે દોરી શકીએ છીએ ખૂણો પી છે તે એની તરફ આ રીતે રાખવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો આ ચાલીસ છે અને આ ત્રીસ છે એની વચ્ચોવચ્ચ આપણને પાંત્રીસ અંશનો ખૂણો મળી જશે તો કોણ માપની મદદથી આપણે ખૂણો પી છે તે પાંત્રીસ અંશનો મેળવી લીધો છે તો જે અહીં આર ખૂણો છે તે આપોઆપ ચાલીસ અંશનો બની જશે આ છે પાંત્રીસ અંશ છે આ આપણે એકસો પાંચ અંશ લીધો છે આ પાંચ સેમી છે તો તેની મદદથી આપણે ત્રીજો ખૂણો ચાલીસ અંશ આપોઆપ આપણને મળી જાય છે જે તમે માપી પણ શકો છો આ રીતે તમે માપી શકો છો ત્રીસ અને ચાલીસની વચ્ચે આવે છે તો આ રીતે આપેલ ત્રિકોણ દોરી શકાય છે ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે ઇ બરાબર સાત પોઈન્ટ બે સેમી ઈ બરાબર એકસો દસ ખૂણો ખૂણો ઈ બરાબર એકસો દસ અંશ ખૂણો એફ બરાબર એકસો અંશ તેઓ ત્રિકોણ ડીએફ રચી શકાય કે એમ ચકાસો અહીં ઈનું માપ તમે જોઈ શકો છો ખૂણો ઈ એકસો દસ અંશ અને ખૂણો એફ એંસી અંશ બંનેનો સરવાળો કરીએ એકસો દસ અને એસી તો એકસો નેવું અંશ જે એકસો એંસી અંશ ત્રણેયનો સરવાળો થાય છે તેનાથી પણ વધી જાય છે માટે આવો ત્રિકોણ શક્ય નથી એટલે કે રકમમાં જે આપેલું છે તે માપ અને તે ખૂણા મુજબ ત્રિકોણ દોરી શકાય નહીં ત્યારબાદ દાખલા નંબર એક સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચ જે આપણે લેવાનું છે જેમાં માપખૂણો ક્યુ બરાબર નેવું આર બરાબર આઠ અને પીઆર બરાબર દસ સેમી આપેલું છે તો પહેલાં આપણે ક્યુ આર બરાબર આઠ સેમી માપપટ્ટીની મદદથી લઈ લઈએ તો આઠ સેમી અહીંયા માપ માપપટ્ટીની મદદથી લીધેલ છે બિંદુ ક્યુ અને બિંદુ આર આ આપણે આઠ સેમી લીધેલું છે ત્યારબાદ ખૂણો ક્યુ છે નેવું ઊંશ દોરવાનો છે તો આપણે અગાઉ જેમ પરિકરની મદદથી નેવું ઉંશ રચીએ છીએ તે જ મુજબ સૌપ્રથમ પ્રથમ ક્યુને કેન્દ્ર રાખી આ રીતે અર્ધઅર્તુળ રચવાનું છે ત્યારબાદ અહીંથી તેજ તેટલી જ ત્રીજાવાળી ચાપ મારવાની છે ત્યારબાદ અહીંથી પણ તેટલી ત્રીજાવાળી ચાપ મારવાની છે બંનેને કેન્દ્ર લઈ અને થોડીક ત્રીજ્યા ઓછી કરી દેવાની અને વારાફરતી બંનેને કેન્દ્ર લઈ ઉપર ચાપ મારવાની છે આ બંનેને વારાફરતી કેન્દ્ર તરીકે લેવાનું છે અને બંને ચાપ જ્યાં છેદે છે તેમાંથી અને ક્યુમાંથી કિરણ પસાર કરી દઈએ જેથી આપણને ખૂણો ક્યુ છે એ નેવું અંશનો મળી જાય છે જે આપણને આપેલું છે હવે ક્યુ નેવું અંશ અને ક્યુ આર આઠ અંશ આપણે લઈ લીધું છે હવે પીઆર બરાબર દસ સેમી હોય તો અહીંયા પીઆર બરાબર દસ સેમી આપોઆપ મળવું જોઈએ એટલે કે દસ સેમી લઈ લઈએ આપણે અને ચાપ મારીએ તો દસ સેમીનું માપ આપણે લઈ લઈએ તો આ દસ સેમી છે અને આરમાંથી આપણે ચાપ મારવાની રહેશે આરને કેન્દ્ર તરીકે રાખી તો આ જે ચાપ મળી છે આપણને તે બિંદુ આપણને પી મળે છે જેથી પીઆરનું અંતર દસ સેમી થઈ જશે તો પીઆર આપણે દોરી લઈએ તો આ આપણને પીઆર બરાબર દસ સેમી અને આપેલ કાટકોણ ત્રિકોણ પણ મળી જાય છે ત્યારબાદ બીજો દાખલો એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ છ સેમી અને એક બાજુની લંબાઈ ચાર સેમી હોય બાજુની લંબાઈ સૌપ્રથમ આપણે ચાર સેમી લઈ લઈએ પેલા કિરણ રચી લઈએ ત્યારબાદ સેમી માપ લઈ તો આ બાજુ છે એ ચાર સેમી છે હવે કર્ણની લંબાઈ છ સેમી છે એટલે આ માપ છે એ છ સેમી છે તો સૌપ્રથમ આપણે અહીંયા ખૂણો છે એ નીવો ઊંચનો બનાવી દઈએ જેથી કાટકોણ ત્રિકોણ રચી શકાય તો અનુકૂળ ત્રિજ્યા લઈ અગાઉ પ્રોસેસ કરી તે જ મુજબ અહીંથી અર્ધવર્તુળ આપણે દોરવાનું રહેશે અર્ધવર્તુળ રચ્યા બાદ બંને જગ્યાએ ચાપ મારવાની છે જે તમે જાણો છો તેટલી જ ત્રિજ્યા લેવાની છે અને બંને જગ્યાએ ચાપ મારવાની છે હવે બંનેને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ અને ઉપરની તરફ આપણે ચાપ મારીશું બંનેને વારાફરતી કેન્દ્ર તરીકે લેવાના છે તો જ્યાં ચાપ બંને છેદી છે તેમાંથી અને નીચે જે બિંદુ આપેલું છે તેમાંથી એક કિરણ પસાર કરીશું જેથી આપેલ ત્રિકોણ છે તેમાં એક ખૂણો કાટખૂણો એટલે કે કાટકોણ ત્રિકોણ બની જશે હવે અહીંથી કરણની લંબાઈ છ સેમી આપેલી છે તો આપણે છ સેમી છે એ માપ લઈ લઈએ તો છ સેમી પરિકરની મદદથી આપણે માપીશું તો અહીં છ સેમી લીધેલ છે જે બીજી બાજુ છે તે બિંદુ તરફથી આપણે ચાપ મારીશું તો ત્રીજું બિંદુ પણ આપણને અહીં મળી ગયેલ છે હવે નામ આપી દઈએ એ બી અને સી તો એ સીને આપણે હવે જોડવાનું રહેશે તો એ અને સીને આપણે જોડી દઈએ તો માગેલ ત્રિકોણ છે તેમાં બધી જ રિક્વાયરમેન્ટ આપણી પૂરી થાય છે આ જે છે એ છ સેમી મળે છે આ ચાર સેમી છે અને ખૂણો એક નેવો જેથી કાટકોણ ત્રિકોણ છે એ બની જાય છે છેલ્લો ત્રીજો દાખલો જોઈએ સમ દે બાજુ કાટકોણ ત્રિકોણ એ બીસી રચો જેમાં માપ ખૂણો એસી બી બરાબર નેવું અંશ હોય છે તો સૌપ્રથમ આપણે એસી બરાબર છ સેમી લઈ લઈએ તો એસી બરાબર છ સેમી લેવા માટે માપપટ્ટીની મદદથી એક્ઝેક્ટલી અહીંયા છ સેમી લેવાનું રહેશે તો આ છ સેમી માપ આવી ગયું છે પ્રથમ બિંદુ છે તેને આપણે સી કહી દઈએ અને આને એ કહી દઈએ કારણ કે સી ખૂણો છે ત્યાં આપણે નીવ રચવો છે કારણ કે એસી બી બરાબર નીવ એટલે સી બરાબર નીવ ખૂણો થશે અને આ માપ છે એ છ સેમી થાય છે તો સી આગળ નીવ ઓંશનો ખૂણો રચવા માટે સૌપ્રથમ પ્રથમ અનુકૂળ ત્રીજા લઈ અને અગાઉની જેમ જ અર્ધવર્તુ દોરી લેતા ત્યારબાદ અહીંથી એક ચાપ લઈ અને અર્ધવર્તુ ઉપર મારશું ચાપ ત્યારબાદ તેટલી જ ત્રિજ્યા લઈ અને અહીંથી આપણે બીજી ચાપ મારશું બંનેની વારાફરતી કેન્દ્ર તરીકે લઈ અને ત્રીજી ચાપ મારશું અને વળી પાછી કેન્દ્ર તરીકે લઈ અને ચોથી ચાપ મારશું બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં અને સીમાંથી કિરણ પસાર કરી દઈએ તો આપેલ ખૂણો છે એ નેવું ઓશનો મળી જાય છે જે આપણે કીધું છે એસી બી બરાબર નેવું ઓંશ હવે આ છ સેમી છે એસી અને સમદ્વિ બાજુ છે સમદ્વિ બાજુ એટલે બે બાજુ સરખી હોય તો આપણે સીમાંથી આપેલ કિરણ પર છ સેમી લઈ લઈએ તો બંને બાજુ સરખી બની જશે તો છ સેમી આપણે લઈ લઈએ પરિકરની મદદથી તો આ છ સેમી છે જે સીમાંથી આપેલ કિરણ પર ચાપ મારીશું આપણે તો આપણને બી બિંદુ મળી જશે હવે બી બિંદુ અને એ બિંદુને આપણે જોડી લઈએ જેથી આપેલો ત્રિકોણ જે છે આપણને કહ્યું છે તે પ્રમાણેનો ત્રિકોણ તૈયાર થઈ જશે તો એ બી આપણે જોડી દીધું છે તો એસી બરાબર છ સેમી અને બીસી બરાબર છ સેમી અને આપેલ કર્ણ પરથી આપેલ કાટકોણ ત્રિકોણ છે તે રચી શકાય છે